वंदे मातरम बाल दोस्तों, आज हम देखेंगे कक्षा 4 विषय गुजराती, पाठ्य पुस्तक का नाम है पतरंगो। चैप्टर 4 पास सारामा रमे पतरंगो। एमा आज आपणे सद्य पोथी भरीशुं। चालो जोईए एमा पहेलुं के शिक्षकनी मददथी गीत अभिनय साथे गाओ। हवे आ गीत गावानुं छे आपणे, तो चालो હું ગાઉં છું, તમારે પણ મારી જોડે આ ગીત ગાવાનું છે। ગોળ ગોળ ગાણી કિત્તે કિત્તે પાણી ઘૂંટણ સુધી પાણી ઘૂંટણ સુધી પાણી ગોળ ગોળ ગાણી કિત્તે કિત્તે પાણી કમળ સુધી પાણી કમળ સુધી પાણી ગોળ ગોળ ગાણી કિત્તે કિત્તે પાણી ખભા સુધી પાણી ખભા સુધી પાણી ગોર ગોર ગાણી કિત્તે કિત્તે પાણી આંખો સુધી પાણી આંખો સુધી પાણી ગોર ગોર ગાણી કિત્તે કિત્તે પાણી માથા ઉપર પાણી માથા ઉપર પાણી। જો આ ચિત્રમાં આ બધા બાળકો આ રમે છે, આ એક જાતની રમત છે। કઈ રીતના રમવાનું? તો કે સરસ મજાનું સર્કલ બનાવવાનું, પછી એક જણ ગાય ગોળ ગોળ ગાણી, તો કે કિત્તે કિત્તે પાણી, તો કે ઘૂંટણ સુધી પાણી, તો પછી ઘૂંટણને હાથ લગાવવાનું, એવી રીતના રમવાનું છે। પછી છે ગોળ ગોળ ગાણી, તો કે કિત્તે કિત્તે પાણી એટલે કે ક્યાં ક્યાં પાણી, તો કે કમર સુધી પાણી, તો પછી કમરને હાથ લગાવવાનો, એવી રીતના આ રમવાનું છે। તો આ તમારે ઘરે રમવાનું છે તમારા બાળ દોસ્તો જોડે। ચાલો હવે આગળ જોઈએ રમત ગમતના સાધન સાધનોની જોડ ઓળખો અને એકબીજા સાથે જોડો। શું કરવાનું છે? આ રમત ગમતના બધા સાધનો છે એની જોડ આપણે ઓળખવાની છે અને એકબીજા સાથે જોડવાની છે। તો ચાલો જોડીએ। આ પહેલું શું છે? બોલ। તો બોલ રમવા માટે આપણને શું જોઈએ? તો બેટ, બોલ બેટ। તો અહીંયા બોલને આપણે બેટ સાથે જોડીશું। પછી છે કેરમ બોર્ડ। હવે કેરમ રમવા માટે આપણને શું જોઈએ? તો કે કૂકરી એટલે કે કૂકી, તો જ આપણે કેરમ રમી શકીએ ને। હા, તો આપણે આ કેરમને આ કૂકરી સાથે જોડીશું। પછી છે દડો। તો દડો રમવા માટે આપણને ગિલ્લીની જરૂર પડે, તો આ દડોને આપણે અહીંયા જોડીશું, તો કે ગિલ્લી દંડો, બરાબર। પછી છે રેકેટ। તો રેકેટને આપણે આ શટલ કોક એટલે કે ફૂલ સાથે જોડીશું, તો ફૂલ રેકેટ એવું થાય ને। હા, પછી જોઈએ તો કે દોરી। આ દોરી છે તેને આપણે આ બોમરડા સાથે જોડીશું, બોમડો દોરી, બરાબર ને। બોમડો રમવો હોય તો આપણને દોરી જોઈએ, તો જ આપણે રમી શકીએ। તો આ રીતના તમારે જોડવાનું છે, બરાબર। હવે આગળ જોઈએ સાધનોની જોડ ઓળખો અને એકબીજા સાથે જોડો। શું કરવાનું છે? નીચે સાધનો સાધનોના ચિત્ર આપ્યા છે, એની જોડ આપણે ઓળખવાની છે અને પછી એકબીજા સાથે જોડવાની છે। તો ચાલો જોડીએ। હવે આ થાળી છે એને આપણે શાની સાથે જોડીશું? તો વાટકી સાથે। જો અહીંયા વાટકી છે તો આપણે થાળીને વાટકી સાથે જોડીશું। પછી આ શું છે? બૂધ છે તેને આપણે આ મોજા સાથે જોડીશું, બરાબર। થાળી વાટકી બૂટ મોજા। હવે આ શું છે? માટલું તેને આપણે શાની સાથે જોડીશું? તો આ ગ્લાસ સાથે જોડીશું। પછી આ શું છે? પાટલી તેને આપણે વેલણ સાથે જોડીશું। તમારી મમ્મી બનાવે છે ને સરસ મજાની રોટલી પાટલી વેલણ પર, હા। પછી જોઈએ તો આ પેન્ટ છે એને આપણે શર્ટ સાથે જોડીશું। પછી આ પતંગ છે એને આપણે આ દોરી સાથે જોડીશું, આ ફીરકી છે ને એની સાથે જોડીશું। તો આ રીતના તમારે જોડવાનું છે। હવે જોઈએ તો કે પાઠ્યપુસ્તકમાં આપેલી પતરંગો વાર્તા સાંભળો। હવે આ વાર્તા આપણે જોઈ ગયા હતા જ્યારે આપણે ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું હતું ત્યારે, બરાબર ને।
पाचा आपणे आ वार्ता जोईए जेथी करी आपणे प्रश्नना जवाब सरळताथी आवडी जाय। तो चालो जोईए वार्ता। चालो जोईए वार्ता। वार्तानुं नाम छे पतरंगो। तमारा पाठ्यपुस्तकमां 45 पेज नंबर उपर छे। तो चालो हवे आपणे जोईए। एक हटो पतरंगो, रंगे रूपाड़ो चमकता लीला रंगनो, लाला स्पटू माटू ने लालम लाल आँखों ने अणीदार पूछड़ी। अमे आ पतरंगो एटले एक पक्षी, ते केवो हतो? एकदम रूपारू हतो, पछी चमकता लीला रंगनो हतो अने एनुं लाला स्पटू माटू हतुं। अने एनी आँखों केवी हती? तो लालम लाल एनी आँखों हती। અને એની પૂંછડી તો કે અણીદારેની પૂંછડી હતી। હવે તેને ખૂબ જ ભૂખ લાગી હતી। હવે આ જે પતરંગો હતો ને એને ખૂબ ભૂખ લાગી। તેણે વીજળીના તાર પર બેઠા બેઠા ભોજન માટે આમ તેમ નજર દોડાવી। પતરંગો શું કરે છે? વીજળીના તાર પર બેઠો હતો એટલે જમવા માટે આમ તેમ નજર કરે છે। હવામાં ઉડતું એક જીવનું જીવડું દેખાય। હવે પતરંગો છે ને એને હવામાં ઉડતું એક નાનું જીવડું દેખાય છે। પતરંગો તરત ઉડ્યો ને ચટ અવાજ સાથે જીવડું પતરંગાની ચાંચમાં। હવે આ પતરંગો એ જીવડુંને પોતાની ચાંચમાં લઈ લે છે। પતરંગો તો એ નાના જીવડાને ઉડતા ઉડતા જ ગરી ગયો। હવે ફરીથી વીજળીના તાર પર બેઠો, પણ નાનું જીવડું ખાવાથી તે કંઈ ભૂખ નહોતી। હવે જીવડું નાનું અમથું હતું, તે ખાવાથી પતરંગાની ભૂખ કંઈ માટે ન મળતી। હવે શું કર્યું પતરંગાએ? તો કે પતરંગાએ આસપાસ નજર દોડાવી। પાછો આસપાસ નજર કરે છે, પણ એકે જીવડું દેખાયું નહીં। હવે પતરંગાને એટલી ભૂખ લાગી હતી, એક નાનું જીવડું તેણે ખાધું પણ એનાથી એને સંતોષ થયો નહીં। પાછો એ આજુબાજુ નજર કરે ત્યાં એને એકે જીવડું દેખાતું નથી। દૂરથી જાત જાતના અવાજો આવતા હતા। તેને થયું નક્કી આ અવાજો જીવડાના હશે, એ તડક બહુ જીવડા હોય એમ લાગે છે। તે તો ઉડ્યો અવાજની દિશામાં। હવે આ પતરંગો છે ને એને એવું લાગ્યું એક બાજુથી ઘણા બધા અવાજો આવતા હતા, તો એને એવું લાગ્યું કે નક્કી આ દિશામાં ઘણા બધા જીવડા હશે, એટલે પછી એ ત્યાં ઉડે છે જ્યાંથી અવાજ આવતો હતો ને તે દિશામાં। હવે એક મોટો બંધ દરવાજા આવ્યો, એ તો દરવાજાની ઉપરથી ઉડીને પહોંચી ગયો અંદર। એક મોટો બંધ દરવાજો આવે છે, દરવાજો બંધ હતો એટલે પતરંગાએ શું કર્યું? તો કે દરવાજાની ઉપરથી ઉડીને તે અંદર ગયો। હવે મસ્તી કી પાઠશાલા લખેલી એક મોટી સ્કૂલ દેખાઈ। સ્કૂલનું નામ શું હતું? તો કે મસ્તી કી પાઠશાલા। જોયું તો સ્કૂલના કમ્પાઉન્ડમાં ઘણા બધા બાળકો, તે તો જોતા જ રહી ગયો। હવે સ્કૂલના કમ્પાઉન્ડમાં એટલે કે મેદાનમાં ઘણા બધા બાળકો હતા એટલે પતરંગો તો જોતો જ રહી ગયો। પતરંગાને તો એવું હતું કે કદાચ ઘણા બધા જીવડા હશે, જીવડા અવાજ કરતા હશે એટલે એ તો ઉડીને આવે છે, પણ ત્યાં જોઈ છે તો બધા બાળકો હતા એટલે પતરંગો જોતો જ રહી જાય છે। હવે અચાનક નીચેથી સફેદ રંગનું કંઈક ઉપર ઉડ્યું। શું કરે? શું જોઈ છે? અચાનક નીચેથી સફેદ રંગનું કંઈક ઉપર ઉડ્યું। હવે પતરંગો ખુશ થઈ ગયો, ઓહો કેવું મોટું સફેદ જીવડું! ત્યારે તો જત દઈને તેને ચાંચમાં પકડી લીધું। હવે અચાનક એક નીચેથી સફેદ રંગનું કંઈક ઉપર ઉડ્યું, પતરંગો એકદમ ખુશ થઈ ગયો। એને એવું લાગ્યું કે આ તો કંઈક મોટું જીવડું હશે, પછી એણે શું કર્યું? તેણે જત દઈને ચાંચમાં પકડી લીધું। જો આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ આ પતરંગો છે ને એણે આ ચાંચમાં પકડ્યું છે। પછી હવે આગળ જોઈએ તો કે નીચેથી એક છોકરી બોલી પડી, અરે અરે મારું વિમાન, મારું વિમાન! એ ઉડ્યું, પતરંગાને ખબર પડી, ઓહો આ જીવડું નથી, તેણે ચાંચમાંથી વિમાન છોડી દીધું। પહેલાં તો પતરંગાને એવું લાગ્યું કે આ જીવડું છે એટલે શું કરે છે? ચાંચમાં પકડી લે છે। પછી એને ખબર પડી કે આ જીવડું નથી, આ તો વિમાન છે એટલે પાછું નીચે છોડી દે છે। વિમાન તો નીચે આવ્યું સીધું છોકરીના માથા પર। છોકરી હસી ખર 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 અને પતરંગો બોલ્યો ચર ચર ચર। પછી પતરંગાએ
ઉડતા ઉડતા બીજી બાજુ નજર કરી. નીચે બેઠેલા છોકરા તરફથી ઉપર કંઈક ઉછળતું આવતું દેખાયું. હવે નીચે બેઠેલા છોકરા હતા ને, એના તરફથી કંઈક ઉછળતું આવતું દેખાયું, ઉપર કંઈ ઉછળીને આવતું દેખાયું. પતરંગાએ તો ફટાક દઈને નીચે આવીને તેને ચાંચમાં પકડી લીધું. નીચે રમનારા છોકરાઓ બૂમ પાડી પડી મારી લખોટી. જે ઉછળું હતું એ શું હતું? તો લખોટી. એટલે પેલા છોકરાઓ બૂમ પાડે છે કે આ તો મારી લખોટી. પતરંગાને ખબર પડી, ઓહો આ પણ જીવડું નથી. એટલે તેણે ચાંચમાંથી લખોટી છોડી દીધી. લખોટી તો ટપ દઈને પડી છોકરાના માથા પર. હવે છોકરો બોલ્યો અરર અરર. પતરંગાએ કર્યું ચરર ચર. જેવી પતરંગાને ખબર પડી ને કે આ લખોટી છે એટલે ચાંચમાંથી છોડી દે છે. અને લખોટી ટપ દઈને ક્યાં પડે છે? છોકરાના માથા પર. એટલે છોકરો બોલ્યો અરર અરર. એટલે પતરંગાએ કર્યું ચરર ચરર. હવે પતરંગાની ભૂખ વધતી જતી હતી. તેણે ઉઠતા ઉઠતા આમ તેમ નજર રાખી. શું કરે છે? પતરંગાની ભૂખ એકદમ વધતી જાય છે અને ઉઠતા ઉઠતા આમ તેમ નજર નાખી. દૂર ખૂણે બાળકો દંડાથી કંઈ ખવામાં ઉછળતા દેખાયા. એ બાળકો દંડાથી કંઈ રમતા દેખાયા. પતરંગાને થયું નક્કી કોઈ જીવડાને બગાડતા હશે. એ પતરંગો એવું વિચારે છે કે નક્કી આ બધા બાળકો કંઈક જીવરાને પેલા દંડાથી ઉછાળતા હશે. હવે જીવરાને બગાડતા હશે. તેણે ઝટ દઈને છોકરાએ દંડાથી ઉછાળેલું કંઈક ચાંચમાં પકડી લીધું. નીચેથી છોકરાએ બૂમ પાડી, અરે અરે મારી ગિલ્લી. હવે આ પણ જીવડું ન હતું, આ પણ ગિલ્લી હતી. બાળકો ગિલ્લી દંડો રમતા હતા. પછી પતરંગાએ સાંભળ્યું, તેણે ચાંચમાંથી ગિલ્લી છોડી દીધી. ગિલ્લી તો જઈને પડી પેલા છોકરાના પગ પાસે. બીજા છોકરા હસી પડ્યા. તારી ગિલ્લી તો ઉડીને તારા પગ પાસે જ પડી. હા હા હા, પતરંગો ચરર ચર બોલતો બીજી બાજુ ઉડ્યો. હવે પતરંગાની નજર મેદાનની બીજી બાજુ તરફ ગઈ. ત્યાં નીચેથી થોડી થોડી વારે ઊંચે સફેદ પીછાવાળું કંઈક ઉડીને ઉપર આવતું હતું. હવે પતરંગાની નજર બીજા મેદાનની બીજી તરફ જાય છે. ત્યાં એ જોઈ છે ને તો થોડી થોડી વારે ઊંચે સફેદ પીછાવાળું કંઈ કૂદીને આવતું હતું. તે નીચે જતું હતું. પતરંગાને તો મોંમાં પાણી આવ્યું. નક્કી આ પીછાવાળું કોઈ મોટું જીવડું જ હશે. પતરંગો વિચારે છે કે નક્કી આ તો પીછાવાળું કોઈ મોટું જીવડું હશે. તેને ઊંડીને ઊંચે આવતું સફેદ પીછાવાળું કંઈક ચાંચમાં પકડી લીધું. બાળકો બોલી પડ્યા, અરે આપણું ફૂલ. હવે આ પણ જીવડું ન હતું એટલે બધા બાળકો બોલે છે, અરે આપણું ફૂલ. ફૂલ ને કંઈ તમે જેમાં ફૂલ હોય ને તે ફૂલ. પછી પતરંગાએ ફૂલ છોડી દીધું. નીચેથી એક બાળકે રેકેટ વડે ફરીથી હવામાં ઉછાળ્યું. હવે પતરંગાએ ફૂલ નીચે છોડી દીધું, પણ એક બાળક શું કરે છે? રેકેટ વડે ફરીથી હવામાં ઉછાળે છે. પતરંગાએ ફરીથી પકડી લીધું ને સામે બાજુ છોડી દીધું. નીચેથી બીજા બાળકે ફરીથી ઉછાળ્યું. પતરંગાએ ફરીથી પકડ્યું અને નીચે છોડી દીધું. હવે પતરંગો ભૂખ ભૂલીને રમવા લાગ્યો. આમ વારંવાર થતું જઈને રમત જોનારા છોકરાઓ તારી પાડીને કિકિયારી પાડવા લાગ્યા. હવે શું થયું? એકવાર પતરંગાએ ફૂલ નીચે છોડ્યું ને તો બાળકે પાછું ઉછાળ્યું. પછી પાછું પતરંગાએ ચાંચમાં પકડીને પાછું નીચે નાખ્યું. પછી પાછું બાળકે ઉછાળ્યું. પછી પાછું પતરંગાએ નીચે નાખ્યું. આમ હવે પતરંગાને રમવાની ખૂબ મજા આવી અને આ રમતની રમતમાં એ ભૂખ પણ ભૂલી ગયો. અને આવી રીતના થતું જોઈને ત્યાં બધા છોકરાઓ હતા એ પણ તાળી પાડીને કિકિયારી પાડવા લાગ્યા. ત્યાં અચાનક બેલ પડ્યું તન તન. પતરંગાએ કર્યું ચરર ચર ને આખા મેદાનમાં ઉડાઉડ કરવા લાગ્યો. અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે. હવે છે પ્રશ્ન 5, કે વાર્તા પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે આપણે વાર્તા જોઈએ ને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું.